નમસ્કાર. મારા વાલા બાળકો અને વાલીઓનું હું તપોવન વિદ્યા મંદિર સંકુલ વતી અભિવાદન કરું છું. અત્યારે ઓનલાઈનનો જમાનો, બધું જ ઓનલાઈન ભણાય, બરોબર ને? તો પછી આપણી વૈદિક સંસ્કૃતિનો તાસ કેમ નહીં? તો અમે વિચાર્યું કે વૈદિક સંસ્કૃતિનો તાસ પણ આપણે ઓનલાઈન ભણીએ, બરોબર ને? તમને ખબર છે મહાભારતમાં કૌરવો અને પાંડવો, બરોબર, અને એમના ગુરુનું નામ હતું દ્રોણાચાર્ય. આ તો બધું તમે જાણતા જ હશો, પરંતુ તમને ખબર છે કે દ્રોણાચાર્યને ગુરુ માનનાર એક વિદ્યાર્થી હતો, એ હતો એકલવ્ય, બરોબર ને? એ દ્રોણાચાર્યથી દૂર રહીને પણ દ્રોણાચાર્ય પાસે ગુરુ વિદ્યા ગુરુ શીખ્યો અને ત્યારબાદ તેમણે ગુરુ દક્ષિણા પણ તેને આપી. તો આપણને એમ વિચાર આવે કે તે દ્રોણાચાર્યની પાસે ન હોવા છતાં કેવી રીતે શીખ્યો હશે? તો કદાચ એ વખતે પણ આવું કંઈક ઓનલાઈન જ હશે, કંઈક એવી ટેકનોલોજી હશે કે જેના મદદથી એકલવ્ય દ્રોણાચાર્ય પાસે શીખ્યો અને ખૂબ મોટો બાણાવરી બન્યો. હમણાં 2-4 દિવસ પહેલા જ મેં એક લેખ વાંચ્યો હતો, એમાં એક ખ્યાતનામ કલાકાર એમને એમ વાત કરી કે તમે બાળકને જ્યારે ટકા પૂછો ત્યારે એની સાથે તમે એમને એમ પૂછો કે તે આજે કંઈક એવું કામ કર્યું કે જેનાથી બીજાના ચહેરા પર ખુશી આવે. બાળકના ટકા પૂછવા એ ખૂબ મહત્વની વાત છે, પણ એની સાથે સાથે આપણે એને ક્યારે એવી રીતે બિરદાવ્યો કે બેટા આજે તે નિસ્વાર્થ ભાવે બહુ સરસ કામ કર્યું. તો જ્યારે સાચી શિક્ષણ નીતિ કોને કહેવાય? તો ભણતરની સાથે સાથે માણસ ગણતર પણ કરતો થાય. કહેવાય છે ને કે 99% લાવનાર માણસ જ્યારે એના ઘરે કોઈ આવે ને, કોઈ મહેમાન આવે, તો ઊભા થવું, એને આવકાર આપવો, એની પણ કદાચ ખબર નથી હોતી. અને આપણી વૈદિક સંસ્કૃતિ આપણને એ જ શીખવે છે, બરોબર ને? આજે આપણે એક સરસ મજાની તમને વાર્તા કહેવાની છે, બરોબર ને? પહેલાના સમયની વાત છે. એક રાજા હતા, ખૂબ સરસ મજાનું એમનું રાજ્ય. રાણી અને રાજા લોકો પ્રત્યે ખૂબ ઉદાર હતા, લોકોને ખૂબ મદદરૂપ પણ થતા હતા. પણ એમને એક વાતનું દુઃખ હતું, એમને કોઈ સંતાન નહોતું. રાજાને અવારનવાર લાગ્યા કરે કે જો મારે સંતાન ન હોય તો મારા મર્યા પછી આ બધો રાજ્યનો કારભાર કોણ સંભાળશે, મારા રાજ્યના લોકોની મદદ કોણ કરશે? તો એમને એક દિવસ આ ચિંતા એમના પ્રધાનજી આગળ મૂકી કે પ્રધાનજી, મારે શું કરવું જોઈએ? જો મારે દીકરો ન હોય તો મારા મર્યા પછી આ રાજ્યનું શું થશે? ત્યારે પ્રધાનજીએ કહ્યું કે રાજાજી, આપણે એવું કરવું જોઈએ કે રાજ્યમાંથી કોઈ સારો છોકરો હોય તો એને આપણે પુત્ર તરીકે તમારે દત્તક લેવો જોઈએ. પણ હવે રાજાનો દીકરો લેવાનો ભાઈ, એમને એમ તો લેવાય જ નહીં, એની કોઈ પરીક્ષા કરવી પડે, એના વિશે જાણવું પડે, પછી લેવાય. તો રાજાએ એક દિવસ આખા રાજ્યને ભેગું કર્યું અને બધાને કહ્યું કે હું તમને અહીંયાથી દાણા આપવાનો છું અને તમારે એ દાણાને વાવવાના છે. હવે જેનું છોડ સૌથી સરસ થશે એ મારા રાજ્યનો રાજકુંવર બનશે, બરોબર? ખબર પડી તમને? એમણે શું કહ્યું કે ભાઈ, મારે રાજકુંવર શોધવાનો છે, તમારા બધાના દીકરાઓ છે એમાંથી તમે જેને રાજકુંવર બનાવવા માગતા હો તો તમારે આ દાણાને ઘરે લઈ જવાના છે, દાણાને ઉગાડવાના છે, અને જેના દાણા જેનો છોડ સૌથી સુંદર થયો હશે એ મારો રાજકુમાર. બધા જ લોકોને હતું ભાઈ કે મારો દીકરો રાજકુમાર બને. તો એમાં એક ગરીબ મા બાપ પણ આવ્યા હતા, એમને એક દીકરો હતો. દીકરો બહુ લાડકવાયો, દીકરાને પોતાનાથી દૂર કરવાની તેમની જરાય ઈચ્છા નહોતી, તેમને પૈસાની પણ લાલસા નહોતી. પણ છતાંય મનમાં એમ થતું હતું કે જો અમારો દીકરો રાજકુંવર બને તો એ તો સુખી થાય ને. તો એમ વિચારી એ પણ રાજાના દરબારમાં ગયા હતા. હવે પ્રધાનજીએ બધાને બી વેચી દીધા, બધા બી લઈ અને ઘરે ગયા. રાજાએ સમય આપ્યો હતો કે 15 દિવસ પછી બધાએ ફરીથી આવવાનું, 15 દિવસ કે મહિનાનો સમયગાળો આપ્યો કે ભાઈ ત્યાર પછી પોતાનો છોડ કેવો ઉગ્યો છે એ લઈને તમારે આવવાનું. તો એ સમયગાળો પૂરો થયો પછી બધા પોતપોતાના કુંડા લઈને આવી ગયા. તો દરેકના સરસ મજાના છોડ ઉગી ગયેલા બીમાંથી. પણ જે પેલા ગરીબ મા બાપ હતા
એમના કુંડામાં તો કોઈ છોડ જ નહોતો ઉગ્યો. બધા વિચારમાં પડ્યા કે આને કેમ નથી ઉગ્યો. પછી પ્રધાનજી અને રાજા બંને ફરતા ફરતા બધું જોવા નીકળ્યા. તો એમને જોયું કે પેલા ગરીબ મા બાપ જે કુંડું હતું એ નિરાશ તેને લઈને ઉભા રહ્યા હતા. કારણ કે અમે તો બી વાવ્યા પણ અમારા બીમાંથી કોઈ છોડ ઉગ્યો જ નહીં. તો રાજાએ પછી બધા નગરજનોને ભેગા કરીને કહ્યું કે જે આ ગરીબ મા બાપ છે એમનો દીકરો એ મારો રાજકુમાર. બધા વિચારમાં પડી ગયા કે ભાઈ રાજાજીએ તો શું કહ્યું હતું કે જેનો છોડ સૌથી સરસ થાય એ મારો રાજકુમાર. હવે આ ગરીબ મા બાપ છે એમના કુંડામાં તો છોડ જ નથી ઉગ્યો, તો પછી કેમ એમના દીકરાને રાજકુમાર બનવાનું કહ્યું? પણ ત્યારે રાજાજી અને પ્રધાનજીએ શું કહ્યું કે ભાઈ મારો રાજકુમાર બનાવવાનો હતો, એમને તો બનાવાય જ નહીં, એટલે મેં જે બી આપ્યા હતા એ બી કેવા હતા, એ બી શેકેલા બીજ હતા, અને શેકેલા બીજ કોઈ દિવસ ઉગે નહીં. એટલે તમે બધા તમારા કુંડામાં જે બી વાવ્યા છે એ સાચું બોલો, તમે બીજા બી વાવી દીધા છે કે જેનાથી તમારો છોડ મોટો દેખાય અને તમારો દીકરો રાજકુમાર બને. પણ જે આ ગરીબ મા બાપ હતા એમના જે કુંડું હતું એમાં એક પણ છોડ ઉગ્યો નથી, એનું કારણ કે સાચું બોલ્યા છે. અને મારે એવા જ દીકરાની જરૂર છે કે જે મારા પછી આ રાજ્યને ખૂબ સુંદર રીતે સંભાળે. અને રાજાએ પેલા ગરીબ મા બાપને અને એમના દીકરાને બધાને રાજમહેલમાં રાખ્યા અને એ દીકરાએ સૌથી સરસ મજાનું રાજભાર સંભાળ્યો અને બધાને ખૂબ એને સુખી કર્યા. બરોબર ને? વાર્તા સાંભળવાની તમને બધાને મજા આવી ને? સરસ. હવે વાર્તા પરથી આપણે શું બોધ લેવાનો? કે આપણે પણ લોભ અને લાલચ કરવાની નહીં. બરોબર ને? પરીક્ષા હોય, બાજુમાં કોઈ બેઠું હોય તો આપણને એમ થાય એને જોઈ, અત્યારે ઓનલાઈન તમારા ટેસ્ટ લેવાય છે ને, તમને એમ થાય કે મમ્મી કહી દે ને એમાં શું થઈ ગયું, અહીંયા કોને ખબર પડે છે. પણ આપણે પોતાની જાતને પૂછવાનું, આપણું જાતે સાચું પરીક્ષણ આપવાનું. બરોબર? પછી આપણું લેક્ચર પૂરું થાય તમારું બીજા વિષયનું, એટલે હોમવર્ક આવે છે ને, તો ભાઈ આજનું આપણું હોમવર્ક શું? તો તમે મને ખબર છે, હું ફોન કરું તો મમ્મી પપ્પા કહે છે બેન આ તો બધું ભૂલી ગયો છે, ગીતાના શ્લોકો પણ ભૂલી ગયો છે, પગે લાગવાનું પણ ભૂલી જાય છે. બરોબર ને? તો આપણું આજનું હોમવર્ક શું છે? આપણે જે શ્રીમદ ભગવદ્ ગીતાના 15 શ્લોકો તૈયાર કર્યા હતા એ બધાએ તૈયાર રાખવાના છે. બરોબર? દરરોજ એક વખત એ બોલવાના છે અને ભગવાનને અને માતા પિતાને નમસ્કાર કરવાના છે. બરોબર ને? કરશો ને તમે બધા? ચલો આવજો બધા.